હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું રસાવાળું ચોરીનું શાક, એકદમ દેશી સ્ટાઇલ અને ખૂબ જ ટેસ્ટી એવું. તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ગામડેથી ચોરી આવેલી હતી તો મને થયું કે ચલો આજે એ શાક બનાવું છું તો તમારી સાથે પણ એ રેસીપી શેર કરું. અને તમારું કોઈ રેસીપી માટે સજેશન હોય તો નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જેટલા લોકોએ કમેન્ટ કરેલી છે એના માટે થેન્ક યુ સો મચ. અને હું એક નેક્સ્ટ ટાઈમ જરૂરથી એ રેસીપી શેર કરીશ બનાવીને. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કુકરની અંદર એક ચમચાથી થોડું વધારે તેલ લીધું છે, કેમકે અહીંયા 4-5 વ્યક્તિ માટે શાક બનાવું છું. અહીંયા આપણે થોડી રાઈ ઉમેરીશું અને થોડું જીરું ઉમેરીશું. રાઈ અને જીરુંને સારી રીતે પકાવીશું. તો ગેસ્ટ આવ્યા હતા તો મને થયું કે ચલો આજે આ રેસીપી બનાવું છું તો તમારી સાથે પણ શેર કરું, કેમકે ક્વોન્ટિટી પણ વધારે મેં બનાવી છે. અહીંયા થોડી હિંગ ઉમેરી દીધી છે અને આપણે થોડી હળદર ઉમેરી દઈશું. હિંગ અને હળદર ઉમેરી દીધા પછી અહીંયા ચોરીને આ રીતે ફોલી લીધી છે અને જે કૂણી હોય છે એના આ રીતે કટકા કરી લીધા હતા. સારી રીતે ધોઈ અને આ રીતે આપણે ઉમેરી દઈશું. જ્યારે ચોરી આપણે તેલમાં ઉમેરીએ તો ચોરી ફૂટે છે, તો આ રીતે આપણે ઉપરથી ઢાંકી દઈશું થોડી વાર અને પછી આપણે આ રીતે મિક્સ કરી લેશું. મિક્સ કરી લીધા પછી ચોરીને તેલમાં જ થોડી વાર પકાવવાની છે. તેલમાં પકાવ્યા પછી હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે એક મોટી સાઇઝનું ટમેટું આ રીતે કટ કરી લીધું છે. હવે આપણે ટમેટાને ઉમેરી દઈશું. ટમેટાને ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ટમેટું ઉમેરી દીધા પછી બાકીના મસાલાઓ આપણે ઉમેરીશું. તો સૌ પ્રથમ આપણે 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું. એનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે અહીંયા કલર માટે કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું 1/2 ચમચી જેટલો. અને હવે આપણે લસણવાળી ચટણીનો ઉપયોગ કરીશું. તો 1 ચમચી જેટલી લસણવાળી ચટણી ઉમેરીશું. તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ લસણવાળી ચટણી ઓછી વધતી કરી શકો છો. એની રેસીપી તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો લસણવાળી ચટણી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે, એટલે મસાલા પણ તેલમાં સારી રીતે પાકી જશે. હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. મીઠું ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે અહીંયા રસાવાળું શાક બનાવવાનું છે, એટલે હવે પાણી ઉમેરી દઈશું અને 3-4 સીટી થાય ત્યાં સુધી શાકને રહેવા દેશું. તો હું અહીંયા પાણી ઉમેરી દઈશ. તમારે જેટલું રસાવાળું શાક ખાવું હોય એ મુજબ પાણીને ઓછું વધતું કરી શકો છો. પાણી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું અને કુકરને બંધ કરી દઈશું અને 3-4 સીટી થાય ત્યાં સુધી શાકને રહેવા દેશું, એટલે શાક સરસ રીતે પાકીને તૈયાર થઈ જશે. તો તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે અહીંયા 3-4 સીટી જેવી થાય એટલે આપણે ચેક કરી લઈશું. તો અહીંયા 3-4 સીટી જેવું થઈ ગયું છે. તો હવે આપણે ચેક કરી લઈએ તો અહીંયા શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે રસાવાળું રાખ્યું છે એટલે અહીંયા તમે જોઈ શકો છો રસાવાળું ખૂબ જ સરસ એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો આને તમે બાજરાના રોટલા સાથે ખાઓ, ચોળીને ખૂબ જ મજા આવે છે અને રોટલી સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે એને એક વાસણની અંદર સર્વ કરી લેશું. તો અહીંયા ખૂબ જ ટેસ્ટી એવું રસાવાળું કાઠિયાવાડી સ્ટાઇલ શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો કેવી લાગી મારી આજની રેસીપી? જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. આવી જ રીતે નવી નવી રેસીપી શેર કરતી રહીશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.